એજન્ટે પુત્રને વિદેશમાં અભ્યાસ માટે લોનની લાલચ આપી ખેડૂત પાસે રૂપિયા 6.22 લાખ પડાવ્યાનો કિસ્સો સામે આવ્યો હતો। હકીકતી વેલ્યુએશન મુજબ 40% લોન 3 મહિનામાં આપવાનું કહ્યું હતું। જો કે ઉઘરાણી કરી તો કહ્યું પોલીસ કેસ કરશો તો પૈસા ભૂલી જજો તેવી ધમકી આપતા જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ઠગ એજન્ટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જહાંગીરપુરા સ્થિત અંજની હાઇટ્સ સામે ગોવર્ધન રો હાઉસમાં રહેતા ખેડૂત મહેશ મગન પટેલે પુત્ર અભિષેકને અભ્યાસ માટે યુકે જવા તેના મિત્ર રોશન ચૌધરી હસ્તક લોન એજન્ટ નરેન્દ્ર કે સિંઘનો સંપર્ક કર્યો હતો। નાગેન્દ્રએ એલઆઈસી ફાઇનાન્સમાં અધિકારી સાથે સારા સંબંધ છે, તમને ઓછા વ્યાજે અને 3 મહિનામાં લોન પાસ કરાવી આપીશ એમ કહી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ ગયો હતો। ત્યારબાદ મિલકતની વેલ્યુએશન મુજબ 40 લાખની લોન 3 મહિનામાં મંજૂર કરાવવાની અને ઝડપથી પ્રોસેસ થાય તે માટે રૂપિયા આપવા પડશે તેમ કહેતા મહેશભાઈએ મિત્ર અને સંબંધીઓ પાસેથી ઉછીના લઈ 3 લાખ રોકડા અને બાકીના ગૂગલ પે અને ફોન પે થકી રૂપિયા 3,22,000 નાગેન્દ્રએ જણાવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ 10 મહિના થઈ જવા છતાં લોન મંજૂર ન થઈ હતી અને ઉડાવ જવાબ આપવા ઉપરાંત પોલીસ કેસ કરશો તો પૈસા ભૂલી જવા પડશે એવી ધમકી આપી હતી। જો કે મહેશે પોલીસમાં અરજી કરતા 31 ઓગસ્ટ સુધીમાં પૈસા આપી દેવાનો કરાર કર્યો હતો, પરંતુ ત્યારબાદ પણ લોનના નામે પડાવેલી રકમ પરત આપી ન હતી। બ્યુરો રિપોર્ટ, LKSR ન્યૂઝ, સુરત।